જેતપુરની પ્રજાની રોજી રોટી સામે રાજકારણ રમતા લોકોના વિરોધમાં મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું. ધોરાજીના ધારાસભ્ય દ્વારા સાડી ઉદ્યોગના પ્રદૂષણ સામે આંદોલન ચલાવી રહ્યા છે, તેની સામે આજે જેતપુરના મજૂરો દ્વારા જેતપુરની પ્રજાની રોજીરોટી સામે રાજકારણ રમતા લોકો સામે આવેદનના સૂત્ર હેઠળ એક સભા અને રેલીનું આયોજન કર્યું છે, જેમાં શહેરના 1500 જેટલા સાડીના કારખાનાના મજૂરો ઉપસ્થિત રહેશે, જેની અંદાજિત 10,000 જેટલી મજૂરોની સંખ્યા થવાની સંભાવના છે, જેને કારણે પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મજૂરો દ્વારા રેલી પૂર્વે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ ઉપર મજૂરો લોકસભાની ચૂંટણીને નજરમાં રાખી આ પ્રદૂષણના નામનું રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે ડાઈંગ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા લલિતભાઈની ચૂંટણી વખતે ડોનેશનની માંગ સંતોષાણી નહીં હોય તેને કારણે તેઓ આવા ખોટા વાહિયાત આક્ષેપો કરી છે. લલિતભાઈ કરોડોની વાત કરે છે, પરંતુ તેઓ તો 5-10 લાખ રૂપિયામાં પણ આંદોલન સમિટે લે એમ છે, પરંતુ અમોએ કોઈ ઓફર કરી જ નથી. મજૂરોની આ રેલી અમરનગર રોડ જૂનાગઢ રોડ થઈ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. અમારા તરફથી અમે કીધું છે કે અમે દરેક કાર્યવાહી કરી રહ્યા છીએ, એસોસિએશન 24 કલાક આની માથે છે, એના માટે દરેક કાર્ય કરે છે. જે અમુક ટાઈપના જે ઘાટો નહીં ચલાવતા હતા એના માટે પણ બંધ કરાવવાની કોશિશો છે, અને એ માટે પ્રયત્ન ચાલુ છે, અને એના માટે ગવર્મેન્ટ પણ આવું કરશે. અને જે અમારા કારખાનાઓ છે, જે અમારા મેમ્બર નથી, આવા પણ અગલ બગલમાં 100-150 કારખાના છે, 50-100 મેમ્બરો અમારા નથી, તો આવા 100-200 કારખાનાઓ છે, એ ગમે ત્યાં ધોવે છે, એનો પણ એસોસિએશનને વિરોધ છે. ના, અમારી પાસે કોઈ પૈસાની માગણી કરી. ચૂંટણી ફંડની વાત તો મેં તમને પહેલાં આની અગાઉ કહી દીધું કે અમારી પાસે ચૂંટણી ફંડ માટે આવ્યા હતા, અમે એને આપ્યું, એણે લઈ લીધું, પણ એમાંથી એને સંતોષ ન થયો, એટલે આવું કંઈ કર્યું હોય એવું બની શકે એની ખાતરી અમે ન આપી. પ્રોસેસ હાઉસના ટોટલી એમના જે 38 મેમ્બરો છે, એમની પાસેથી દરરોજ પાણી એમનું ચેકિંગ થાય છે, દર અઠવાડિયે એમના રિપોર્ટિંગ છે, જેને જોતા હોય, જે એસોસિએશને અમારી પાસે રેકોર્ડ છે કે એમના કોઈ પણ એસોસિએશનને કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો તરત જ એને એસોસિએશન તરફથી નોટિસ આપવામાં આવે છે. એમને કહેવામાં આવે છે કે ભાઈ તમારું પાણી બરોબર નથી, તમે તમારું આ ફેર સેકન્ડ ચેકિંગમાં આવશે તો તમને બંધ કરી દેવામાં આવશે. એવી કોઈ વાત જ નથી, નાના કારખાનાવાળાને ત્યાં કોઈ ચેકિંગ જ જાતું નથી. આ બધી એક ગામમાં હવા ફેલાવવામાં આવી છે, ખોટી વાતો છે. આવી કોઈ કારખાનાવાળો પહેલાં એમ કહી દે કે અમારે ત્યાં ચેકિંગ આવ્યું ને તમારે ત્યાં ન આવ્યું, એવું ક્યાંય પ્રૂફ તો મળે. અને જે ચેકિંગ આવે છે હંમેશા મોટા ન્યાજ આવે છે, કોઈ નાના કારખાનાવાળાને ચેકિંગ નથી. પણ જે કોઈ પૈસા ન ભર્યા હોય કે મેમ્બર ન હોય એવાને ક્લોઝર આવ્યા હોય તો એમાં એસોસિએશન શું કરી શકે? લલિતભાઈ વસોયાને હું કહેવા માગું છું કે ફક્ત ને ફક્ત રાજકારણ જલસમાધિના નામે તે લોકો કરી રહ્યા છે, અને જલસમાધિના નામે તે લોકોએ પબ્લિક ભેગું કર્યું હતું પણ એ કંઈક બન્યું નહીં. પણ મેં જે આ કાર્ડને ઉપર નાખું હાલ આંખ ઉપર આપણે પાટો મેં બાંધ્યો છે, એનું કારણ હતું કે મેં એક નિયમ લીધો હતો કે હું જે બોલીશ એ કરીશ, પણ હું પબ્લિક વચારે હું કહેવા નહોતો માગતો, અને મેં એક કોઈ વિડીયોમાં કહેવા પણ નહોતું માગ્યું, કારણ કે મારે કામ કરવું છે, મારે રાજકારણ નથી કરવું. મારે નાના નાના માણસોની રોજીરોટી ઉપર પાટું ન મારે એ માટે હું આ મેદાનમાં આવ્યો છું, અને જેટલું બને એટલું હું આમાંથી તાકાતથી લડીને આ એકાબીજા તાલુકાનો જે વિરોધ છે પાણીના પ્રશ્ને, એ પ્રશ્ન હું જલ્દી સે જલ્દી એક રાજકારણ પ્રેરિત નહીં પણ હું એક નાના માણસ કારખાનાવાળાના વ્યક્તિના હિસાબે હું આ મેદાનમાં આવ્યો છું. પ્લસ હું સરકારને એક જ વાત કહેવા માગું છું કે ભાઈ લલિત વસોયાએ જે એમ કીધું કે જેતપુરનું પાણી કોઈ ખેડૂત ખેતીવાડી છે એ કોઈ પાતું નથી, એ લલિત વસોયાના અંગત પ્રશ્નનો સવાલ હતો. કોઈ બાઇટ કોઈ ખેડૂતે દીધી હોય એવું કોઈ મીડિયામાં કોઈ દેખાડ્યું હોય તો કયો? આ ફક્ત ને ફક્ત એક રાજકારણ પ્રેરિત પ્રોગ્રામ હતો, પણ અમે એક જેતપુર અને ધોરાજીને બેને સંયુક્ત રાખવા માગીએ છીએ. જો અમે આ
અમે આવડવા પ્રશ્ન એનો એર પોલ્યુશન છે જે પ્લાસ્ટિકના કારખાના એના છે, અમે એની રોજીરોટી ઉપર અમે પાટું મારવા નથી નીકળ્યા. એકાબીજાનો હાથ છે, હાથ મિલાતે જા, આગે બઢતા જા, ઉસમે કલ્પેશ રાખ હોગા. લેકિન આવડા ભાઈ એકને એક રાજકારણ કરવા નીકળી ગયા છે જેતપુરના પોલ્યુશન બાબતનું. પણ અમે પણ જાણીએ છીએ ધોરાજી તાલુકાના, ઉપલેટા તાલુકાના, કુટિયાણા તાલુકાના કે ભાઈ પ્રોબ્લેમ હશે. આ એક દિવસમાં 7 થી 8 કલાકમાં 12 ઇંચ વરસાદ જેટલો પડ્યો હતો. અમે ટ્રીટ કરીને જ પાણી મોકલી છીએ, પણ 7 થી 8 ઉપરના ગાળામાં વરસાદ પડ્યો હતો એ બાબતે પાણી આવી ગયું ભાદર નદીમાં. જે અમારો સંપ છે, સંપમાં પાણી ફરી વર્યું હતું એ બાબતે ત્યાં પાણી આવી ગયું છે. પણ એની એ કદાચ અમારી ભૂલ હશે, પણ એક ધારો અમે સંપ જે બનાવ્યો છે એ સંપ કાંઈ 1/2 કલાકમાં કે 1 કલાકમાં ખાલી ન થાય, એ 1.5 દિવસ થાય એને ખાલી કરતા. આ અમારી ભૂલ છે, પણ આવતા સમયમાં ભૂલ નહીં થાય અને સાથે મળીને આપણે કેમ વિકાસ મળ્યો, વિકાસ આપણે કરવો, કઈ રીતે આપણે એકબીજો તાલુકો કેમ ઉપર આવે એ બાબતે કલ્પેશ રાખે આવેદનપત્ર દીધું છે. બાકી જે અમે ધારી તો ધોરાજીમાં પણ, ધોરાજી વિરુદ્ધમાં પણ અમે આવેદનપત્ર દઈ શકીએ એમ હતા. અમને ખબર છે, હું પણ ખેડૂતનો દીકરો છું, ખેડૂતના દીકરામાં પાણી કેટલું પીત હોય એ પાણી અમે એટલું અટાણી સરકાર પાસે એક જ અપેક્ષા રાખી છીએ કે ભાઈ જેતપુરની ભાદર નદી જે નીકળે છે, જેતપુરની ભાદર નદીની જેતપુરથી 5 કિલોમીટર સુધીમાં અમને એક બંધ બાંધી દો. એ સરકાર તરફથી, એટલે જેતપુરના યંગ આપણા યુનિયન તરફથી અને જેતપુરના મજૂર યુનિયન તરફથી હું એક ભીખ માગું છું કે મારે ભાદર નદીના, જેતપુરથી ભાદર નદીમાં 5 કિલોમીટર ઉપરીમાં એક અમને બંધ બાંધી દો મોટો, કે બંધની પાછળ પોલ્યુશન બોર્ડ, પોલ્યુશન પાણી જાય તો અમે આખા જેતપુરને ક્લોઝર આપી દઈશું. અમે આપી દઈશું ખુદ, અમે એ પાણી ત્યાં રોકી શકશું. એ પાણી રોકીને અમે ત્યાં પણ સંપ બનાવી શકીએ, સરકારે અમને જગ્યા ફાળવી દે. એ પાણી ટ્રીટ કરીને કાલ સવારે ધોરાજી તાલુકાને, કુતિયાણા તાલુકાને, ઉપલેટા તાલુકાને કઈ રીતે ઉપયોગ આવે એ પણ અમને એક ધ્યેય છે. તમે પણ અમારા ભાઈઓ છો, પણ રાજકારણ, તમે રાજકારણથી દૂર રહ્યો, રાજકારણ દૂર રાખો એટલી અમારી અપેક્ષા છે. પૈસાની માગણીની વાત છે. હું જાહેરમાં મેં સભા ઉપર પણ કીધું, જાહેરમાં મેં સભા ઉપર પણ કીધું કે એ સબૂત સહિત એ 1 કરોડ અને 50 લાખની, 1 કરોડ અને 50 લાખની જે એમ કે છે સભા ન કરવાની ઓફર આપી હતી, તો એનું નામ જાહેર કરો. કલ્પેશ રાખ જેને ઓફર કરીએ છીએ એને ઉભા રોડે દોડાવશે. ભાજપ કોંગ્રેસનો મામલો કેવો તમને લાગે? હવે એને વિરોધ છે સરકાર, કારણ કે ભાજપ કોંગ્રેસનો તો તમે જોઈ લ્યો, ન્યાય સભા થઈ હતી તો ત્યાં કોઈ ખેડૂત નહોતો. તમને તો ખ્યાલ હશે મીડિયાકર્મીઓને કે ત્યાં કોઈ ખેડૂત નહોતો, ત્યાં બધા એમએલએ બોલાવ્યા હતા. તો એ એમએલએને ત્યાં સ્ટેજ ઉપર શું શું હતું, એ એમએલએને ક્યુ પોલ્યુશન નડતું હતું, આ એક સરકાર તરફથી એને સરકારને વિરોધ કરવાનો એક મુદ્દો જોતો હતો. એ મુદ્દો અમારી રોજીરોટી ઉપર પાટું મારીને રાજકારણ કરવા નીકળી ગયા લોકો. હા, 100 ટકા 100 ટકા 50 લાખ રૂપિયા માંગ્યા હતા, અને અહીંથી એસોસિએશનમાંથી 2 લાખ રૂપિયા ગયા હતા, 2 લાખ રૂપિયા ગયા હતા, એટલે એને 2 લાખ રૂપિયા પાછા રિટર્ન મોકલી દીધા. અને એને એમ પણ કીધું હવે તમારા કારખાના કેમ અકવી લ્યો છો. પણ આવા આવા તમે ખોટા માણસોથી, જે ધોરાજી તાલુકા, ઉપલેટા તાલુકા બધાને હું કહેવા માગું છું કે આવા ખોટા માણસોથી તમે દૂર રહો, અને આપણે એક આ સમસ્યાનો હલ સાથે મળીને પણ થઈ શકે છે, એક ચર્ચાથી પણ થઈ શકે છે. તમે શું પ્રશ્ન આજે રેલી છે, તમે શું ટેકો છો? જેતપુરના મજૂરોએ જેતપુરના ઉદ્યોગને બચાવવા માટેની આ રેલી છે. ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્યએ જેતપુરના ઉદ્યોગને ઇસ્યુ બનાવી અને સરકાર અને પાર્ટી પોલિટિક્સ, સરકારની વિરુદ્ધમાં પાર્ટી પોલિટિક્સ કરી અને એક રાજકીય સ્ટંટ કરેલા, અને રાજકીય સ્ટંટ કરી અને જેતપુરના ઉદ્યોગને જે પ્રકારે બંધ કરવાની મનસા ધરાવે છે, જેતપુરનું એક આર્થિક રીતે ભાંગી નાખવાના જે હીન પ્રયાસો થઈ રહ્યા છે એના વિરોધની અંદર આજે આ રેલી યોજવામાં આવી છે. રિપોર્ટર સુલેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર.